नमस्कार, संदेश न्यूज में आपनु स्वागत छे। संदेश विश्लेषण साथे हूँ छु दिव्या। राजकोट में ड्रग्स माफियाओना विकराल पंजानो पर्दाफाश संदेश न्यूज द्वारा करायो। ड्रग्स ना तूषणनो भोग बनेला एक प्रतिभाशाली क्रिकेटर अने तेमना माताए संदेश न्यूज समक्ष दर्दनाक घटना रजू करता तेना घेरा प्रत्याघात पण पड्या छे। ड्रग्स की आदत थी पुत्र ने छोड़ावा माता अने पुत्रे हिम्मत भेर पुलिस समक्ष गत जून में लेखित अरजी करीने ड्रग्स पेडलरों ना नाम सरनामा पण आप्या होवा छता पुलिसे असरकारक पगला नोहता लीधा, आवो पीड़िताना मातानो आक्षेप छे। संदेश न्यूज समक्ष पीड़िताની માતા યશુભીની આખી સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ કર્યો અને સંદેશ ન્યૂઝ અહેવાલ બાદ ગાંધીનગર તંત્ર દોડતું થયું અને ગૃહ રાજ્યમંત્રીએ આખા મામલે તપાસના આદેશ પણ આપી દીધા। राजकोट पुलिस कमिश्नरे टीमों बनावी ड्रग्स विक्रेताओं पर एक्शन शुरू कर्या छे। राजकोट ज नहीं गुजरात में पण अनेक युवाधना नशाना सकंजामा फसायू छे। वर्षे करोड़ों नु ड्रग्स पकड़ाय छे ने छता पण ड्रग्स माफियाओना मूळ सुधी पहोंचवामां तंत्र असफल रह्युं छे। मात्र नाना प्यादाओने पकड़ीने पुलिस संतोष मानी ले छे त्यारे गुजरातना युवाधने नशानी चुंगालमांथी छुड़ावा माटे नक्कर एक्शन लेवा जरूरी बन्या छे। અને આ જ મુદ્દે આજે આપણે સંદેશ વિશ્લેષણમાં ચર્ચા કરીશું। અમારી સાથે અમારા સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે, આ સાથે જ અમારી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે એડવોકેટ નીલ લાખાણી। આ બંનેનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। અને સૌથી પહેલા રહીમ આપની પાસે આવવા માંગીએ, સંદેશ ન્યૂઝે પણ આ પહેલા ડ્રગ્સ ક્યાં ક્યાં મળે છે, કોની પાસેથી મળે છે તેનો આખો ઘટસ્ફોટ કર્યો હતો અને ત્યારબાદ આ એક એવી ઘટના કે ચાર ચાર મહિનાથી એક માતા અને એક પુત્ર જે ડ્રગ્સ પેડલરો છે તેમની જાણકારી પોલીસને આપી રહી છે અને છતાં પણ પોલીસ બેઠી છે। ઉલટાનું જે લોકો આ જાણકારી આપે છે તેમને ધમકીઓ પણ મળી રહી છે, જો કે હવે તો પોલીસ રહી રહીને જાગી છે। તપાસ ક્યાં સુધી પહોંચી છે, અન્ય કોઈ પેડલરો પકડાયા છે કે કેમ? ચોક્કસપણે જે રીતના વાત કરી, જે રીતના મહિલાની અરજી હતી ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી, પરંતુ એક્શન કઈ પ્રકારની લીધી હું આપને બતાવવા માંગીશ। આખું નેટવર્ક છે ગોઠવવામાં આવ્યું ડીસીપીની ઓફિસમાંથી જ, જે પેડલર છે તેને આ મહિલા આસ્તક ફોન કરાવવામાં આવે છે। મહિલાને ડ્રગ્સ પહોંચાડવા માટે જે સામેની મહિલા છે તે તૈયાર પણ થાય છે, પરંતુ બે લોકેશન ચેન્જ થાય છે ત્યાં સુધી મહિલા, ત્યારબાદ તે જે એમડી ડ્રગ્સ છે તે આપવામાં નથી આવતો, મહિલા છે તે ફરાર થઈ જાય છે। એટલે જે પણ તંત્ર છે તેની ક્યાંક ને ક્યાંક સાઠગાંઠ નીચેના કર્મચારીઓના કારણે જે આ ડ્રગ્સ પેડલરો છે તે પકડાતા નથી। ગઈકાલ સાંજથી જ પોલીસ દ્વારા જે રીતના સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તમામ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। જે જે સ્થળ ઉપર ડ્રગ્સ અને ગાંજો વેચાઈ રહ્યો છે તે તમામ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા, પરંતુ સદનસીબે મોટા ભાગના પેડલરો છે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કોઈ પણ પેડલર છે હજી સુધી પોલીસના હાથમાં નથી લાગ્યો। મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે દિવ્યા, કારણ કે જે રીતના તમામ લોકોના નામ નંબર સહિત જે મહિલાએ ચાર માસ પહેલા આપ્યા હતા, પરંતુ એક જ મહિલાને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે, પરંતુ તે પણ વિધાઉટ ડ્રગ્સ સાથે તેને પકડેલી છે। બાકીના 8 થી 9 લોકો છે તે ફરાર છે, એમાંનો એક વ્યક્તિ તો અવારનવાર રાજકોટથી મુંબઈ અવારનવાર અઠવાડિયામાં 5 વાર જાય છે। શું એવું એનું નેટવર્ક છે, શું છે મુંબઈથી તેને આવે છે જાય છે, શું એવો એના કારનામા છે? એટલે કહી શકાય કે અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। પોલીસે આજ સવારથી જ દરોડાની કાર્યવાહી યથાવત રાખી છે, ગઈકાલ રાતથી મોટાભાગના જે ગેરકાનૂની ધંધા છે તે બંધ થઈ ગયા છે। માત્ર સંદેશ ન્યૂઝના અહેવાલની અસર છે તે જોવા મળી છે, અને તેને જ કારણે મોટાભાગના ગેરધંધાર્થીઓ તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ માત્ર અત્યારે દરોડાની કાર્યવાહી કરી રહી છે દિવ્યા। જી રહીમ, આપ મારી સાથે સતત જોડાયેલા રહેશો, જાણકારી મેળવીશું। આપણી સાથે એડવોકેટ નીલ લાખાણી પણ જોડાયેલા છે, અને જે રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રાજકોટથી આખો એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ડ્રગ્સ પેડલરોના નામ સાથે એક મહિલા અને તેમના પુત્રે જાણકારી આપી હતી પોલીસને, આ ડ્રગ્સ પેડલરો કે જે પકડાય છે ત્યારબાદ તેને કેવી સજા થતી હોય છે? ડ્રગ્સ પેડલરો જ્યારે પકડાય છે ને, એ પછી સૌથી પહેલો જે કામ આવે છે કે એ લોકો બેઇલ માટે, જામીન માટે અપ્લાય કરતા હોય છે। આપણો કાયદો એટલો કડક છે કે જ્યારે કોઈ કમર્શિયલ ક્વોન્ટિટી અથવા લેવેચ માટે ડ્રગ્સનો વેપાર કરતા હોય છે, તો એ લોકોને કોર્ટ જામીન નથી આપતી ત્યાં સુધી જ્યાં સુધી કોર્ટ ખુદ એવું નથી માનતી કે એ લોકો બે ગુના હોઈ શકે છે। એટલે
त्या એટલું કડક છે એ ઉપરાંત આપણે ત્યાં 15 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે 4 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની જોગવાઈ છે આપણા કાયદામાં કે જેમાં નાની ક્વોન્ટિટી વાઇઝ એ ડિફરન્શિએટ થાય છે જ્યારે સૌથી મોટી ક્વોન્ટિટી હોય તો 15 વર્ષ ને નાની કમર્શિયલ ક્વોન્ટિટી હોય તો 4 વર્ષ સુધીની સજા છે અને આ સાથે જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઇવન સંદેશ ન્યૂઝ દ્વારા પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ન માત્ર રાજકોટ પરંતુ તમામ જે મહાનગરો છે ત્યાં આવી જ રીતે જે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે ખુલ્લેઆમ તેની જાણકારી આપી હતી જોકે ત્યારબાદ એક બે લોકોને પકડવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ તમામ લોકો જે મોટા માથાઓ કહેવાય છે જે મગરમચ્છ હોય છે તેમને છોડી દેવામાં આવ્યા હતા આ મુદ્દે આપનું શું કહેવું છે આમાં એવું છે કે આપણા જે સોસાયટી છે ને એમાં અમુક જગ્યાએ કરપ્શને એટલું ગ્રીવિયસ રોલ પ્લે કરી લીધો છે ને કે એમાંથી સોસાયટી નીકળી નથી શકી રહી જેના કારણે આવું બધું થાય છે રહીમભાઈએ જેમ કીધું કે ક્યાંક ને ક્યાંક નીચેના કર્મચારીઓ સાથે ડ્રગ્સ પેડલર્સનું કંઈક સંગઠન હોઈ શકે છે જેના કારણે પોલીસ ત્યાં રેડ કરવા પહોંચે એ પહેલાં જ એ લોકો ત્યાંથી બધો માલ સામાન લઈને ફરાર થઈ જાય છે એવું કઈ રીતે બને જ્યારે એ લોકોને પહેલાંથી જાણ થતી હોય કે આવવાની છે પોલીસ સો ક્યાંક ને ક્યાંક કરપ્શન છે એ એટલું ખરાબ વસ્તુ છે કે જે બીજા બધા ક્રાઇમ્સને બી ઇન્સ્ટિગેટ કરે છે એટલે એ વસ્તુ હવે ધીરે ધીરે ફેલતી જાય છે પ્લસ ધેર ઇઝ અ ક્વેશ્ચન ઓફ પ્રાઇવસી આજકાલ જોયે તો યુથથી લઈને મોટા સુધી બધા લોકો વિચારે છે કે મારી લાઈફ મારું પ્રાઇવસી સો બધા લોકોને એટલી સારી ઇન્ફોર્મેશન હોતી નથી પણ એ લોકો ક્યાંયથી જાય ને એટલે એવી સિક્લુડેડ પ્લેસીસ પર રહે છે કે જે નોર્મલ પબ્લિકને બી ખબર ના હોય એવા કારણે બી આ વસ્તુ પકડવી બહુ ડિફિકલ્ટ પડે છે જી જયેશ ઠકરાર વરિષ્ઠ પત્રકાર પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને જયેશભાઈ જે રીતે સંદેશ ન્યૂઝ દ્વારા પહેલા ઓપરેશન કરવામાં આવ્યું ત્યારબાદ પણ અનેક લોકોને પકડાયા હતા પરંતુ મોટા માથાઓ રહી ગયા હતા અને ત્યારબાદ આ મહિલા કે જે છેલ્લા જૂન મહિનાથી પોલીસને કહી રહી છે કે ભાઈ આ નામ છે આ તમામ લોકો છે તેના નંબર છે આ તેમની જગ્યા છે જ્યાંથી ડ્રગ્સ મળી રહ્યું છે અને છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી આ એક પોલીસ અને તંત્ર બંનેની ખૂબ જ મોટી નિષ્ફળતા પણ કહી શકાય અને એક એવો પણ સંકેત કરે છે કે આ બધું જ તેમની રહેમ નજર હેઠળ જ થઈ રહ્યું છે પોલીસની દાનત સામે સૌથી પહેલો સવાલ એટલા માટે થાય છે કે ગઈકાલે જે રીતે મહિલાએ વાત કરેલી એમાં બે મહત્વના મુદ્દા હતા કે ડ્રગ પેડલર જે છે એ પોલીસની ગાડીમાં આવે છે તો પોલીસે કદાચ ધાર્યું હોત તો ગઈકાલે જ આ વાતની તપાસ કરી શક્યો હોત અને એમને ખબર પડી શક્યો હોત કે કયા પોલીસની આ આખા એ મામલામાં સાઠગાંઠ છે બીજી મહત્વની બાબત એ પણ છે કે જે રીતે એમણે 10-12 લોકોને નામ આપ્યા છે પોલીસે ધાર્યું હોત તો ગઈકાલે જ એમને ઉઠાવી શક્યા હોત પણ પોલીસ કહે છે કે એનડીપીએસના કાયદામાં પગલાં ભરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે તો ખરેખર ધ્યાનપૂર્ણ રીતે જ કામગીરી પોલીસે કરવાની હોય છે અને નાના મોટા કેસીસમાં તમે દારૂની એક બોટલમાં લોકોને ઉઠાવી લો છો કે દેશી દારૂની કોથળીઓને પકડી લો છો એમાં શું પોલીસિંગ છે ખરેખર તો મહત્વની કામગીરી એનડીપીએસના કેસમાં જ છે જે પોલીસે બજાવવાની હોય છે રહીમ જે રીતે ગઈકાલે જે લેડી આપણી પાસે આવી હતી સંદેશ ન્યૂઝ દ્વારા અને તેમણે એવું કહ્યું હતું કે મારો પુત્ર અહીંયાથી જતો રહ્યો છે કારણ કે ધમકીઓ સતત મળી રહી છે અને સંદેશ ન્યૂઝ દ્વારા માતા અને પુત્રની વાતચીત પણ થઈ હતી અત્યારે તેમનો કોઈ અપડેટ સામે આવી રહ્યો છે હા ચોક્કસપણે દિવ્યા માતા પુત્ર છે બંને અત્યારે સાથે જ છે તેમને કોઈ પણ પ્રકારનો ભય નથી સંદેશ ન્યૂઝ રાત્રિના મોડે સુધી તેઓની સાથે રહ્યું છે કારણ કે સંદેશ ન્યૂઝે તેમને ભરોસો અપાવ્યો હતો કે તમારા ઘરે કદાચ રાતના ચોકીદારી કરવી પડશે ને તો પણ અમે તૈયાર છીએ કારણ કે તેમના જીવનો જોખમ હતો અને મોડી રાત્રે જ્યારે તેઓનું એસઓજીમાંથી નિવેદન લેવાઈ ગયું સંપૂર્ણ જવાબદારી છે તે સંદેશ ન્યૂઝે નિભાવીને તેમની સાથે વાત કરી હતી જો હજી પણ તમને ડર લાગતો હોય તો અમે સાથે રહેવા તૈયાર છીએ પરંતુ પોલીસ દ્વારા તેમને મહિલા પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું કોઈ પણ મહિલાની ઓળખ છતી ન થાય તે તમામ તૈયારી સાથે તેઓએ સ્વીકાર્યું છે પોલીસે અને ત્યારબાદ તેમના પુત્ર સાથે પણ તેઓની મુલાકાત કરાવ્યો છે કારણ કે પુત્ર છે તે ગભરાઈ ગયેલો હતો કારણ કે તમામ લોકોના નામ છે તે સંદેશ ન્યૂઝ ઉપર તેણે જે રીતના વાતચીત કર્યા બાદ પેડલરોના નામ આપ્યા હતા સરનામાઓ આપ્યા છે એટલે પુત્ર પણ થોડો ગભરાયેલો હતો કારણ કે અગાઉથી જ તેને ધમકીઓ મળતી હતી અને ત્યારબાદ તેની માતાએ વિશ્વાસ આપ્યો કે ના મને હવે પોલીસ સાચવે છે કહી રહી છે કે પોલીસ તેનું પૂરેપૂરું પ્રોટેક્શન આપશે ત્યારબાદ તેમને તેમના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી છે તે રાજકોટની એસઓજી ટીમે લીધી હતી અને ત્યારબાદ તેને દર 3 દિવસે એક મુલાકાત લેવાની પણ જવાબદારી લીધી છે તેઓને કોઈ ધમકાવતા નથી તેઓના પરિવારને કોઈ ઇસ્યુ નથી ને દર 3 દિવસે પોલીસ છે તેમના મહિલા પોલીસ જશે ને તેમની મુલાકાત લેશે એટલે જે રીતના કહી શકાય કે જે એક બાદ એક તેઓની ઘટનાક્રમો સામે આવતા ગયા હતા જે રીતના તેનો પુત્ર છે એક ચિઠ્ઠી લખીને ગયો હતો અને સંદેશ દિવસે મહત્વની જવાબદારી નિભાવી હતી કારણ કે તેનો પુત્ર જયા ગયા બાદ
તે લગભગ 15 મિનિટ સુધી પહેલા તો તે રડી હતી, કારણ કે તેનો પુત્ર તેનો ઘર મૂકીને જતો રહ્યો હતો, તેનું ભવિષ્ય કહી શકાય કે તેનું આખો પરિવારનું ભવિષ્ય હતું. પરંતુ જે રીતના ડ્રગ્સના મામલે ધકેલાયો હતો ને પુત્ર પોતે કહી રહ્યો હતો કે મારે હવે આ ચુંગાલમાંથી છૂટવું છે, કારણ કે ક્રિકેટર હતો, અંડર 19 ક્રિકેટ રમી ચૂક્યો છે, સચિન સાથે પણ તે રમતો જોવા મળ્યો છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ પુત્ર છે ક્યાંથી આખો અવળો માર્ગે ચડ્યો હતો તે તો મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ છે ધીમું ધીમું જહેર છે તેને આપવામાં આવતું ને ત્યારબાદ તે એટલા રવાડે ચડી ગયો તે તેના પરિવારને પણ મૂકવા માટે તૈયાર થઈ ગયો હતો. જી દિવ્યા, જે રીતે જયેશભાઈ અત્યારે રહીમે પણ કહ્યું કે સંદેશ ન્યૂઝે પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. જે કામ પોલીસનું ને તંત્રનું હોય છે તે હંમેશાથી સંદેશ ન્યૂઝ નિભાવતો આવ્યું છે. પહેલાં પણ ઓપરેશન કર્યું હતું અને આ પરિસ્થિતિમાં કે જ્યારે એક માતા અને તેના પુત્રને ધમકી મળી રહી છે, તેમના જીવનું જોખમ છે, ત્યારે પણ સંદેશ ન્યૂઝ તેમના ઘર આંગણે ચોકીદારી કરવા માટે પણ તૈયાર છે. ખરેખર તો સંદેશે એક નિર્ભીક અને સંશોધનાત્મક પત્રકારત્વનું શાનદાર ઉદાહરણ રજૂ કર્યું છે અને એના જ પગલે પોલીસને ફરજ પડી કે ન્યૂઝ બુલેટિન જ્યારે લાઈવ હતું ત્યારે જ પોલીસે મહિલાનું નિવેદન નોંધવા આવવાની ફરજ પડી. ખરેખર તો એ મહિલાએ જૂન મહિનામાં પોતાની અરજી પોલીસને આપી હતી અને પોલીસે આપેલી અરજી વખતે પોલીસે ધ્યાન ના આપ્યું અને પછી એમને નિવેદન લેવા માટે આવવું પડ્યું છે. તો ખરેખર એક શાનદાર કામગીરી કરી છે, પણ હવે ખરેખર પોલીસે અહીંથી પોતાનો રોલ નિભાવવાની જરૂર છે. પોલીસે અહીંથી આ આખો એ મામલો પોતાની જવાબદારી ઉપર અને પૂરા સમાજ માટે ઉઠાવી લેવાની જરૂર છે અને અહીંથી એમણે કામગીરી કરવાની જરૂર છે. ચોક્કસથી. અરે જયેશભાઈ, જે રીતે આ આખો મુદ્દો સામે આવ્યો છે, આપણે પોલીસ પર તો શંકાની સોય છે જ કે તેમના દ્વારા મદદ કરવામાં આવી હોઈ શકે પેડલરોની, પરંતુ જે રીતે એક મહિલાને પકડવામાં આવી છે કે જે ડ્રગ્સ પેડલર હતી, અન્ય કોઈને પણ હજુ સુધી પકડવામાં નથી આવ્યા અને જે રીતે આ મહિલાએ નામ, સરનામા, મોબાઈલ નંબર તમામ વસ્તુ આપી છે અને જે રીતે કહેવામાં પણ આવ્યું હતું કે પોલીસની ગાડીમાં જ તેમને ધમકી આપવા માટે લોકો આવતા હતા જે પેડલરો હતા, એટલે ચોક્કસથી એવું કહી શકાય કે પોલીસને હજુ પણ તમામ લોકોની ભાળ છે, પરંતુ હજુ પણ મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસ ખરેખર માત્ર દેખાવ પૂરતી કામગીરી જ કરવા માંગતી હોય એવું લાગે છે. ગઈકાલે જ્યારે પોલીસ કમિશનરે એવું કહ્યું કે અમે તમામ પાસાની ચકાસણી કરીશું ને એમણે જે જે આક્ષેપો કર્યા છે મહિલાએ એમની ઉપર કામગીરી કરીશું, એ ખરેખર આવકારદાયક બાબત છે. પણ આજે 12 કલાક વીતી ગઈ છે, ખરેખર તો પોલીસ પાસે તમામના લિસ્ટ છે. તદુપરાંત આ આખા એ મામલામાં એક પોલીસ કોન્સ્ટેબલનું નામ પણ આપવામાં આવ્યું છે કે જેની ગાડીમાં ડ્રગ પેડલર આવતો હતો. પોલીસે ખરેખર ધાર્યું હોત તો આજે રાજકોટની જે જે મુખ્ય કોલેજીસ છે કે જેમાં સ્પષ્ટપણે કેન્ટીનમાં, બાથરૂમમાં આવી રીતે એમડી ડ્રગ્સ મળે છે આવી વાત છે, અને કેટલા પણ એવા કુખ્યાત લોકો પણ છે કે જે લોકો ડ્રગનું વેચાણ કરે છે, તો પોલીસે એક સામૂહિક ઝુંબેશ હાથ ધરી અને પૂરા શહેરને, એક મહિલાએ જ્યારે અવાજ ઉઠાવ્યો છે ત્યારે પૂરા શહેરને ડ્રગ્સ મુક્ત કરવા માટેની ઝુંબેશ હાથ કરવી જોઈએ. કેમ કે સંદેશ તો એક પત્રકારિત્વની મિસાલ છે, સંદેશ તો સમાજમાં બનતી ઘટનાઓને રજૂ કરી શકે છે, પણ પોલીસનું કામ તો ડાયરેક્ટ એક્શનનું છે. તો પોલીસે પોતાની એ ફરજ બજાવી અને આ મહિલા જે પોતાના પુત્રને ડ્રગ્સના દૂષણમાંથી બચાવવા માંગે છે, સાથોસાથ અન્ય માતાઓ જેમના સંતાનો પણ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા છે, એ ડ્રગ્સ માફિયાઓના રેકેટને ભેદવા માટેનું એક આ પ્લેટફોર્મ શરૂ થયું છે, એક આ ઝુંબેશ શરૂ થઈ છે. તો ત્યારે પોલીસે પૂરી નિષ્ઠાથી એમાં મદદ કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પોલીસ દેખાવ પૂરતી કામગીરી કરી રહી છે અને સ્પષ્ટપણે ડ્રગ્સ માફિયાઓ જે છે અત્યારે તીતરબીતર થઈ ગયા છે અને એના પોલીસના વિલંબ પણ એના માટે ઘણો બધો જવાબદાર છે એવું ચોક્કસ લાગે છે. જી જયેશભાઈ, અને જ્યારે એક યુવાનની માતા આવી રીતે રડતા રડતા સામે આવે, પોલીસને ફરિયાદ કરે, પરંતુ પોલીસ પણ નથી સાંભળતી, આવું સાંભળી એ માતાએ આખરે શું કહ્યું હતું? યંગ જનરેશન આ ડ્રગ્સના સંપર્કમાં આવી જાય છે, જેઓ લાઈફ બગાડે છે, જેની લાઈફ બગાડવા વાળા ડ્રગ્સ માફિયાઓ જ છે. તો મારી એ માંગ છે કે જેમને એસોસિટી મેં સુધાને ધામેલિયાને પકડી પાડી હતી, એવી જ રીતે આ બીજા જે નામો મેં આપેલા છે એમને પણ પકડો. મારી માંગ આ છે. મારો આજે 23 વર્ષનો દીકરો છે જે આજે મને પોકારી પોકારીને કહે છે કે માં મને બચાવવામાંથી, મારે આ કરવું નથી. પણ એને જે ડ્રગ્સ માફિયાઓ છે જેઓ કે એમની ઈચ્છા વિરુદ્ધ પ્રમાણે ઇન્જેક્શનો એમને આપતા હતા, અને જે વાત મારા દીકરાએ મને વાત કરેલી આ બધી, ત્યારે મેં પોલીસ તંત્રને વાત કરેલી હતી જેમાં સુધા ધામેલિયા પકડાઈ ગઈ હતી, અને તે પછી બીજા 4-5 જે નામો આપેલા છે એમના પર કાર્યવાહી નહોતી થઈ, જે આજે મેં સંદેશ ન્યૂઝે મને આ અહીંયા લઈ આવી
અને મીડિયા દ્વારા મેં જાણ કરી અને એસઓજી ટીમ રાવલ સાહેબ જેમણે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે. જૂન મહિનામાં મેં અરજી કરેલી હતી ત્યારે મનોહરસિંહ જાડેજાએ એસઓજી ટીમને કામ સોંપી અને સુધર ધામેલિયાને પકડી હતી. પણ મારું કહેવાનું એ છે કે જે બીજા નામો આપેલા છે એને પણ પકડો. ધમકી મળતી હતી કે ભાઈ અમારું નામ લેતો નહીં, મારા દીકરાને મળતી હતી, મને પણ મળતી હતી કે ભાઈ નહીંતર તારું જોયું જશે, તને મારી નાખવામાં આવશે. મારો દીકરો એક નોટ લખીને જાય છે કે માં હું તારા સપના પૂરા ન કરી શકું, હું તારા માટે ખૂબ બહુ ખરાબ દીકરો છું, મને માફ કરજે અને હવે હું તારી જિંદગીમાંથી દૂર ચાલ્યો જાઉં છું, મારી કોઈ કમ્પ્લેન નહીં આવે, હું આમાંથી છૂટવા માંગુ છું. તે ઘણી બધી મને મદદ કરી છે, હું તારા ઉપર કોઈ બ્લેમ નથી કરતો. જે વાતની રજૂઆત મેં આજે સંદેશ ન્યૂઝને આપેલી છે સર, ન્યૂઝ મળેલા છે કે મારો દીકરો સલામત જગ્યાએ છે. સંપર્કમાં સર એક ફ્રેન્ડ દ્વારા આવી રીતે સંપર્કમાં આવેલો જે કે નહીં કે સિગરેટથી ચાલુ કરાવીને ડ્રગ્સ સુધી આજે મામલો પહોંચાડે છે, જે સઘળી વાત મારા દીકરાએ મને કરેલી. અને આ લોકોએ તો એમ પણ કીધેલું હતું કે તો તું વેચાણમાં પણ ચાલ, પણ મારા દીકરાએ ઘસીને ના પાડી દીધી કે મારે આ કાર્ય કરવું નથી. બધે આસપાસના તમામ એરિયાઓમાં ડ્રગ્સ વેચાય છે. અને જે રીતે નીલભાઈ અત્યારે એક માતા ખુદ કહી રહી છે કે એક બાળક કે જે લેવાનું ચાલુ કરે છે ડ્રગ્સ, ત્યાંથી લઈને પેડલર બનાવવા સુધીની આખી આ પ્રોસેસ નાના નાના સિટીઝમાં પણ ચાલતી હોય છે. પરંતુ જ્યારે આ માતાએ એવું કહ્યું કે પોલીસની ગાડીમાં જ લોકો ધમકી આપવા માટે આવતા હતા, જો કોઈ પોલીસની સંડોવણી આમાં સામે આવતી હોય છે તો તેના ઉપર કેવી કાર્યવાહી થાય છે? પોલીસની અગર સંડોવણી આમાં સામે આવે છે તો એની સામે બી સેમ રીતે જ કાર્યવાહી થાય છે જે એક ડ્રગ પેડલરની સામે થાય છે. એનો રોલ કોઈ અલગ નથી થઈ જતો કે એણે મદદ કરી એ પેડલરને, એ બી સરકારી વ્હીકલમાં બેસાડીને જે રીતે એમણે એ લઈ જાય છે આવી રીતે ધમકી આપવા, તો એ એક રીતેનો સપોર્ટ જ છે પેડલરને. અને સપોર્ટ કરવું એ બી એટલો જ ગુનાહિત કૃત્ય છે જેટલું ડ્રગ્સ વેચવું છે. સો એની બી સજા જે પેડલર છે એટલા જેટલી જ મળે છે. જી જે નીલભાઈ, જયેશભાઈ અને રહીબ આપ જોડાયા એ બદલ આપ તમામનો આભાર.